नमस्कार बाल मित्रों, कलरो प्राथमिक शाळाना आजना वीडियो में आपनुं हार्दिक स्वागत छे। आजे आपने धोरण एक विषय हिंदी में आगर जोईशुं। हवे आवे छे यूनिट 63, हिंदी शब्दों वाचो अने लखो। तो बाल मित्रों, तमे हिंदी मूळाक्षर विषे अभ्यास करी चुक्या छो। हिंदी मूळाक्षर ओळखो, वाचो अने लखो, हिंदी मूळाक्षर तमे भणी गया ने, तो हवे ए हिंदी मूळाक्षर परथी तमारे शब्दों बनावाना छे, शब्दों समझवाना छे। तो ए पहला तमारे वाचवाना छे अने पछी लखवाना छे। तो जो तमने चोपड़ी में यूनिट 63 पर आ हिंदी शब्दों आपेला छे, जो पहला तमे हिंदी मूळाक्षर में एक एक मूळाक्षर छूटा छूटा अभ्यास करी गया छो, परंतु अहीं एक मूळाक्षर नहीं पण जो बे बे मूळाक्षर छे, एटले बे मूळाक्षर थी बनता शब्दों आपेला छे। तो तेने तमे कई रीते वाँचशो? तो जो आ रीते तमारे पहला आ हिंदी मूळाक्षर प छे अने आ बीजो हिंदी मूळाक्षर कयो छे? ग। तो आ प अने ग थी एक शब्द बने छे, पग। तो आ शब्द कयो छे? पग। तो तमारे वाँचवानो पहला। त्यारबाद आ रीते पेन्सिल नी मदद थी चोपड़ी में आ रीते वाँचता जाइने लखवानुं छे, पग। त्यार पछी बीजू छे मग। आ हिंदी मूळाक्षर म छे अने बीजो ग छे, तो बन्ने मूळाक्षर जोड़ाईने शुं बने छे? मग। तो म ग, पछी आम लीटी पाड़ी देवानी। पछी आ बीजू छे, जो आ हिंदी मूळाक्षर भ अने आ ज, तो शब्द शुं बनशे? भज। तो आ रीते तमारे भज आम बोलीने लखवानुं छे। त्यार पछी आ बीजो शब्द, तो जુઓ હિન્દી મૂળાક્ષર બ અને જ, તો જોડાઈને શું બનશે? બજ। તો બજ। આ રીતે તમારે પેન્સિલથી સરસ અક્ષરે પહેલા ચોપડીમાં લખવાનું છે। ત્યાર પછી જુઓ આ બીજું, તો કઈ રીતે વાંચશો આને? તો આ હિન્દી મૂળાક્ષર ન છે અને આ ટ છે, તો આખો કઈ રીતે વાંચશો? નટ। તો નટ। પછી આ બીજું, હિન્દી મૂળાક્ષર પ અને ટ, તો શું વંચાશે? પટ। પછી નીચે બીજો, આ હિન્દી મૂળાક્ષર પ અને આ ઢ, તો આખો શું વંચાશે? પઢ। તો આ રીતે તમારે પઢ આમ બોલતા જઈને લખવાનું છે। ત્યાર પછી છે આ બ અને આ ઢ, એટલે બઢ। હવે બીજું આગળ જુઓ, આપેલો છે મ અને થ, તો આખો શું બનશે? મથ। તો આ રીતે તમારે મથ આમ કરીને લખવાનું છે। ત્યારબાદ પ અને થ એટલે પથ। આગળ ધ અને ન, તો ધન। તો આ રીતે તમારે બોલતા જઈને સરસ અક્ષરે લખવાનું છે। ત્યારબાદ છે આ મ ન એટલે મન। હવે આગળ જુઓ, આ બીજો છે જ અને પ, તો આખો શું બનશે? જપ। ત્યાર પછી છે ટ પ એટલે તપ। પછી છે હિન્દી મૂળાક્ષર દ મ એટલે દમ। અને આ બીજો છેલ્લો છે હિન્દી મૂળાક્ષર ન અને આ મ, તો આખો શું બને છે? નમ।
તો આમ તમારે સરસ અક્ષર પહેલા ચોપડીમાં પેન્સિલથી લખવાનું છે બોલતા જઈને. મિત્રો, તમે મૂળાક્ષરમાં એક એક મૂળાક્ષર ભણી ગયા, પણ શબ્દોમાં શું આવે છે? એક મૂળાક્ષર સાથે બીજો મૂળાક્ષર જે જોડાય છે એનાથી શું બને છે? શબ્દો. તો આપણે એકની સાથે આ બીજો મૂળાક્ષર એટલે બે મૂળાક્ષર વાળો શબ્દ જોયા, બે મૂળાક્ષર વાળા શબ્દનો અભ્યાસ કર્યો. તો અહીં તમારે પહેલા ચોપડીમાં આ રીતે કરવાનું છે, ત્યાર પછી તમારે હિન્દીની નોટબુકમાં હું બતાવું એ પ્રમાણે તમારે કરવાનું છે. તો જુઓ, તમારી હિન્દીની નોટબુકમાં આ રીતે તમારે પહેલા સૂચના લખવાની છે, હિન્દી શબ્દો વાંચો અને લખો. તો પેન્સિલથી તમારે આવા ચાર બોક્સ પાડી દેવાના છે, જો આ રીતે. પછી અહીંયા એકવાર લખી દેવાનું છે, જે આપણે હમણાં અભ્યાસ કર્યો એ શબ્દ પહેલાં અહીંયા લખી દેવાનું છે આ રીતે. તો જુઓ, હું અહીંયા પહેલાં લખ્યો છે પગ, પછી મગ, ભજ, બજ. હવે તમારે શું કરવાનું છે? તો ફરીથી અહીંયા તમારે બોલતા જઈને પગ, પગ, પગ આ રીતે બોલતા જઈને તમારે આ લખવાનું છે. ત્યાર પછી મગ, મગ, મગ. ત્યાર પછી બીજું છે ભજ, ભજ, ભજ. આ રીતે તમારે બોલતા જઈને તમારી હિન્દીની નોટબુકમાં પણ લખવાનું છે આવા ચાર બોક્સ પાડીને. ત્યાર પછી બીજો શબ્દ છે ભજ, ભજ અને ભજ. આ રીતે તમારે જો આ એક પૂરો થયો ત્યાર પછી આ નીચે આ રીતે બીજું લખવાનું છે, નટ, પટ, પઢ, બઢ. આગળ છે મત, પઢ, ધન, મન. એ રીતે તમારે તમારી હિન્દીની નોટબુકમાં આવા ચાર બોક્સ પાડવાના છે, અને હું અહીંયા બતાવ્યું એ પ્રમાણે તમારે બોલતા જઈને અહીં બધે લખવાનું છે તમારી હિન્દીની નોટબુકમાં. ચાલો હવે આગળ જોઈએ. ત્યાર પછી છે યુનિટ 64, હિન્દી શબ્દો વાંચો અને લખો. તો અહીંયા આપણે ઉપર બે મૂળાક્ષરવાળા શબ્દો જોયા, હવે આપણે અહીંયા નીચે કેટલા મૂળાક્ષરવાળા શબ્દો જોવાના છે? તો જુઓ, અહીંયા કેટલા આપેલા છે? ત્રણ, એક, બે અને ત્રણ. હવે આપણે ત્રણ મૂળાક્ષરવાળા શબ્દોનો અભ્યાસ કરીએ. તો ચાલો, પહેલું શું આપેલું છે? આ જુઓ, હિન્દી મૂળાક્ષર ન, ત્યારબાદ છે મ અને ક. તો આખું આપણે વાંચીશું તો કઈ રીતે વંચાશે? તો ન મ ક, નમક. તો તમારે એ રીતે અહીંયા ન મ ક આ રીતે લખવાનું છે. ત્યાર પછી બીજું આપેલું છે ચ મ ક, આખું કઈ રીતે વંચાશે? ચમક. તો ચ મ ક. પછી બીજો આપેલું છે ફ, પછી આ છે ટ અને આ છે ક. તો આખું કઈ રીતે વંચાય? ફટક. તો ફ ટ ક. પછી બીજું છે ભ ડ ક, આખું કઈ રીતે વંચાય? ભડક. તો આવું તમારે બોલવાનું છે અને પછી લખવાનું છે. પછી આગળ જુઓ, બીજું આપેલું છે આ હિન્દી મૂળાક્ષર પ, બીજો છે ક અને આ છે ડ. તો આખો કઈ રીતે વંચાશે શબ્દ? તો પકડ, પ ક ડ. પછી બીજું છે આ ત, આ પ અને આ ન. તો કઈ રીતે વંચાય? તપન, ત પ ન. પછી બીજું જુઓ,
આ છે ભ, આ બીજો છે જ અને આ ન, તો આખો શબ્દ કઈ રીતે બનશે? ભજન. તો અહીંયા ભ જ ન. પછી જો આગળ બીજો છે, આ જ છે, આ પ છે અને આ ટ છે, તો આખો કઈ રીતે વાંચશો? ઝપટ. તો ઝ પ ટ. પછી અહીંયા જુઓ, બ દ ન, તો બદન. ત્યારબાદ આ છે પ, આ છે ત અને આ ન, તો પતંગ. ત્યારબાદ આ ક છે, આ ફ છે અને ન છે, તો આખું કઈ રીતે વંચાશે? કફન. તો ક ફ ન. આમ ત્રણેય મૂળાક્ષર લખાઈ ગયા બાદ પછી તમારે લીટી કરવાની, એટલે અક્ષર છૂટો પડવો જોઈએ નહીં, આખો અક્ષર બનાવવાનો છે. ત્યારબાદ આપેલું છે ભ ટ ક, તો આખું કઈ રીતે વંચાશે? ભટક. તો અહીંયા પહેલા ભ ટ અને ક, ભટક, અને લીટી કરી દેવાની, એટલે તમારો શબ્દ આ રીતે પૂર્ણ થાય. હવે હું તમને આગળ જેમ કીધું કે આજે બે મૂળાક્ષરવાળા શબ્દો તમારા નોટબુકમાં લખવાના છે, એવી જ રીતે આ ત્રણ અક્ષરવાળા શબ્દો પણ તમારે તમારી હિન્દીની નોટબુકમાં બોક્સ પાડીને લખવાના છે. જુઓ, આ રીતે તમારે હિન્દીની નોટબુકમાં આવા ફરીથી ચાર બોક્સ પાડવાના છે, અને પહેલાં એક એક વાર તમારે શબ્દો લખી દેવાના છે, ત્યારબાદ તમારે બોલતા જઈને પેન્સિલથી ફરીથી લખવાનું છે તમારી હિન્દીની નોટબુકમાં. તો આ રીતે પહેલા ન મ ક, પછી લીટી કરી દેવાની નમક, પાછું ન મ ક, લીટી કરી દેવાની નમક, ન મ ક નમક. બીજું છે ચ મ ક ચમક, ચ મ ક ચમક, ચ મ ક ચમક. ત્યારબાદ છે ત્રીજો શબ્દ. તો પહેલા શું છે? ફ ટ ક ફટક, ફ ટ ક ફટક, ફ ટ ક ફટક. અને બીજો છે ભડક, તો ભ ડ ક ભડક, ભ ડ ક ભડક, ભ ડ ક ભડક. આ રીતે તમારે સરસ અક્ષરે તમારી હિન્દીની નોટબુકમાં પણ લખવાનું છે. તો જો આવા ચાર બોક્સ પાડીને તમારે આગળના શબ્દો પણ આ રીતે, જે બીજા શબ્દો છે ને, પકડ, તપન, ભજન, ઝપટ, પછી બીજા છે બદન, પતન, કફન, ભટક, એ બધા જ શબ્દો આ રીતે તમારે ચાર બોક્સ પાડીને, આ હું અહીંયા ઉપર બતાવ્યું તેમ સરસ અક્ષરે તમારે અહીંયા બીજા પણ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ અહીં પૂર્ણ થાય છે. આગળનો અભ્યાસ આપણે આના પછીના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.